પ્રક્રિયાને સુનિશ્ચિત કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સીએએના નિયમો આવતા મહિનાના પહેલા સપ્તાહમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએએના નિયમો માર્ચના પ્રથમ સપ્તાહમાં અથવા તેના પછીના કોઈ પણ દિવસે લાગુ કરવામાં આવશે. નિયમોના અમલીકરણ સાથે સીએએ કાયદો અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે સીએએ નિયમો લાગુ કરવા માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું છે કે નિયમો તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે. કારણ કે આખી પ્રક્રિયા ઓનલાઈન હશે, અરજદારોએ તે વર્ષ જણાવવાનું આવશ્યક છે કે જેઓ તેઓ મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. સીએએ કાયદો એટલે કે નાગરિકતા સુધાર અધિનિયમ 2019 એ ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ ખોલે છે. તેમણે લાંબા સમયથી ભારતમાં આશ્રય લીધો છે.